फ्रेंड्स, हाउ आर यू? ऑल आर फाइन, वेरी गुड। चलो हवे आज ना वीडियो में आपने शू करसो, नव चैप्टर सीखीशो। आज नो आपनो नव चैप्टर छे चैप्टर 9, हाउस एंड क्वार्टर्स, એટલે કે અર્ધુ અને પાર, બરાબર છે? હવે મને એ કહો, હાઉસ એટલે કોને કહેવાશે? હાઉસ કોને કહેવાશે? કોઈને ખબર છે? હા, હાઉસ એટલે કે અર્ધુ એન્ડ ક્વાર્ટર્સ એટલે પાર, બરાબર? જો સમજો, ધારો કે મારી પાસે કેટલા છે? 1 રૂપીસ છે। જો ધારો કે મારી પાસે કેટલા રૂપીસ છે? 1 રૂપીસ છે। હવે ફ્રેન્ડ્સ, આ 1 રૂપીસ ના મારે અડધા પાર્ટ, હાફ પાર્ટ કરવાનો છે। તો તમને લોકોને ખબર જ છે, આપણે શીખી ગયા છે 1 રૂપીસ ના હાફ કેટલા થશે, કેટલા થશે 1 રૂપીસ નો હાફ પાર્ટ? 50 પૈસા થાય ને, 1 રૂપીસ નો હાફ પાર્ટ 50 પૈસા થશે ને, બરાબર છે? તો 1 રૂપીસ નો હાફ પાર્ટ કેટલા થાય ફ્રેન્ડ્સ? 50 પૈસા, બરાબર છે? તો આ થયો 1 રૂપિયાનો અડધો ભાગ, 1 રૂપિયાના અડધા, બરાબર છે? 1 રૂપિયાનો અડધા, બરાબર? 1 રૂપિયાના અડધા કેટલા થશે? 50 પૈસા, 50 પૈસા, બરાબર? હવે આ 50 પૈસા, બરાબર છે? 50 પૈસાના અડધા કેટલા થાય? 50 પૈસાનો હાફ પાર્ટ કેટલા થશે? 25 પૈસા કેટલા થાય? 50 પૈસાના અડધા કેટલા થશે? 25 પૈસા, બરાબર છે? તમને લોકોને ખબર જ હોય તો 50 પૈસા પ્લસ 50 પૈસા બરાબર તો 1 રૂપીસ થાય, થાય ને? એન્ડ 25 પૈસા પ્લસ 25 50 પૈસા, જુઓ આ 1 રૂપીસ છે, બરાબર છે? તેના કેટલા 4 ભાગ કરવાના, બરાબર છે? તો અહીંયા આવશે 25 પૈસા, 25 પૈસા, 25 પૈસા, 25। હવે 100 પૈસા એટલે 1 રૂપીસ થાય, જો 100 પૈસા એટલે શું થશે? 1 રૂપીસ થાય, થાય ને? 100 પૈસા એટલે 1 રૂપિયો થાય। તો જો 25 પ્લસ 25 50, બરાબર? 50 પ્લસ 25 75, એન્ડ 75 પ્લસ 25 100 પૈસા, 100 પૈસા એટલે કે 1 રૂપીસ, બરાબર છે? તો 1 રૂપીસ નો હાફ પાર્ટ આવ્યો કેટલા? 50 પૈસા, બરાબર છે? અને ક્વાર્ટર, ક્વાર્ટર એટલે કે આ એનો ત્રીજો ભાગ, બરાબર છે? આ શું પા ભાગ પણ કહેવાય અને અડધો ભાગ પણ કહેવાય, બરાબર છે? પા એટલે શું બોલાશે ઇંગ્લિશમાં? જુઓ ટીચર લખેલું છે આઈ ક્વાર્ટર, બરાબર છે? તો આ 25 પૈસા એ એનો પા ભાગ, કયો ભાગ? પા, પા ભાગ કહેવાય, બરાબર? અને આ કયો થશે? હાફ પાર્ટ એટલે કે અડધો ભાગ। તો 1 રૂપીસ નો હાફ પાર્ટ કેટલો થયો? 50 પૈસા, એન્ડ ક્વાર્ટર પાર્ટ કેટલો થયો? 25 પૈસા। એટલે હવે તમને સમજ પડી કે હાફ એટલે કેટલા એન્ડ ક્વાર્ટર એટલે કેટલા, બરાબર છે? હાફ એન્ડ ક્વાર્ટરમાં સમજ પડી ને ફ્રેન્ડ્સ? તમને બધાને સ્ટોરી સાંભળવી ગમે છે ને? ચલો તો ટીચર આજે તમને એક સરસ મજાની સ્ટોરી, યાદ છે? બે બિલાડી અને એક વાંદરો, બરાબર? તો બે બિલાડી કસે ફરવા ગઈ હતી, બરાબર? ત્યાં ઘરમાં એક રોટલો જોયો, એક ઘરે ગઈ અને એક ઘરે એમને શું કહ્યું? રોટલો જોયો, બરાબર છે? હવે બિલાડી બે છે અને રોટલો એક છે, બરાબર? તો એ રોટલો લઈને આવી ગયા, બરાબર? પણ હવે એને ખાય કેવી રીતે? તો બંને ઝઘડવા લાગી, બરાબર છે? બિલાડી
સરખે ભાગે વહેંચવો પડે બરાબર તો એટલામાં વાંદરાભાઈ આ બધું જોઈ રહ્યા હતા તો વાંદરાભાઈએ વિચાર્યું લાવો ને હું જે એમને ભાગ પાડી આપું તો વાંદરાભાઈએ શું કર્યું કે રોટલી કેવી હોય રોટલો કેવો હોય હા કેવો હોય સર્કલ ગોળ હોય ને રાઉન્ડ હોય ને બરાબર તો રોટલો કઈ આવો હતો ગોળ રાઉન્ડ બરાબર છે તો વાંદરાએ કીધું લાવો એ રોટલાના હું તમને સરખા ભાગ કરી બરાબર છે તો વાંદરાએ શું કર્યું રોટલો લીધો અને આ રીતે વચ્ચેથી એને તોડી કાઢ્યો બરાબર છે શું કર્યું તો આ શું થયું આ એક બિલાડીનો ભાગ અને આ એક બીજી બિલાડીનો ભાગ બરાબર છે તો આ એક રોટલામાંથી એમણે શું કર્યું બે સરખા ભાગ કર્યા બરાબર એક રોટલો એક બિલાડીને આપ્યો અને બીજો રોટલો બીજી બિલાડીને આપ્યો બરાબર છે પણ બિલાડીએ શું કીધું કે આ રોટલો તો નાનો મોટો છે મારા ભાગે તો ઓછો આવ્યો તો વાંદરાભાઈએ શું કર્યું આ અડધો રોટલો જાતે ખાઈ ગયા બરાબર શું કર્યું અડધો રોટલો જાતે ખાઈ ગયા અને બે પેલી બે બિલાડી ફરી ઝઘડવા લાગી બરાબર છે તો હવે રહી ગયો કેટલો રોટલો અડધો હાફ તો વાંદરાભાઈએ શું કર્યું લાવ ફરી એમ કીધું કે હું તમને ભાગ પાડી દઉં સરખા તો એમણે એ અડધા રોટલામાંથી ફરી શું કર્યું આ રીતે ભાગ પાડ્યા તો આ થયો એમનો શું બંનેનો અડધો અડધો ફરી ભાગ બરાબર છે તો આ રોટલામાં થયો કયો ભાગ પા ભાગ કયો ભાગ થાય પા બરાબર છે અને આ થશે રોટલાનો અડધો ભાગ કયો અડધો જે વાંદરાભાઈ ખાઈ ગયા હતા અને આ થાય પા ભાગ બરાબર છે કયો ભાગ થશે પા ભાગ ફ્રેન્ડ્સ તો તમને અડધા અને પા ભાગમાં સ્ટોરી પરથી પણ સમજ પડી જ ગઈ હશે બરાબર તો ચલો હવે આપણે આગળ જોઈએ જુઓ વિદ્યાર્થી મિત્રો શું છે કોઈ પણ થિંગ્સના ટુ ઇક્વલ પાર્ટ્સ કરીએ કેવા ટુ ઇક્વલ પાર્ટ્સ એટલે કે બે સરખા ભાગ શું ટુ ઇક્વલ પાર્ટ્સ બરાબર છે કોઈ પણ થિંગ્સના ટુ ઇક્વલ પાર્ટ કરીએ તો દરેક પાર્ટ આખી થિંગ્સનો હાફ પાર્ટ કહેવાય જુઓ એટલે કોઈ પણ એક વસ્તુ છે બરાબર છે બરાબર સો કોઈ પણ થિંગ્સ કોઈ પણ એક વસ્તુ એના કેટલા ટુ ઇક્વલ પાર્ટ કર્યા આ ફર્સ્ટ એન્ડ સેકન્ડ બે ભાગ કર્યા તો એ દરેક આખી વસ્તુનો હાફ પાર્ટ થયો તો આખી વસ્તુનો આ શું કહેવાય અડધો ભાગ કહેવાય બરાબર છે એક વસ્તુ હતી એને કેટલા સરખા ભાગ કર્યા કેટલા ઇક્વલ પાર્ટ કર્યા વન એન્ડ ટુ તો જે ઇક્વલ પાર્ટ હોય એ ક્યાં આવશે નીચે બરાબર એમ એમાંથી આપણે શું કર્યું આ એકમાં સમર કર્યો એટલે ઉપર આવશે વન એટલે કે આ બે સરખા ભાગ થયા આખી ભાગમાં આ અડધો ભાગ કહેવાય બરાબર છે અડધો ભાગ કહેવાય ચલો હવે જોઈએ જો ફિગરમાં એને શું લખાશે હાફ પાર્ટને વન ના છેદમાં બે વન ના છેદમાં બે બરાબર લખાય હવે વન ના છેદમાં બે બરાબર છે અથવા વન અપોન ટુ ને વર્ડમાં વંચાશે વન અપોન ટુ વંચાય બરાબર છે એક ના છેદમાં બે ને શું વંચાય વંચાશે વર્ડમાં શબ્દમાં વન અપોન ટુ વંચાય છે બરાબર છે હવે જુઓ અહીંયા છે વન અહીંયા છે ટુ હવે આ જે વન છે એને આપણે શું કહેશું અંશ બરાબર અને આ જે ટુ છે એને આપણે શું કહેશું છેદ છેદ એટલે કે નીચે હોય બરાબર છે એટલે છેદ કહેવાય અને ઉપર હોય એને શું કહેવાય અંશ કહેવાય તો અંશને આપણે બોલીશું ન્યુમેરેટર શું બોલાશે અંશને ન્યુમેરેટર અને છેદને શું બોલીશું ડિનોમિનેટર બરાબર હવે જુઓ નીચે કોઈ પણ થિંગ્સના ફોર ઇક્વલ પાર્ટ કરીએ કેટલા ફોર ઇક્વલ કોઈ પણ વસ્તુ માટે છે બરાબર છે એને કેટલા કર્યા ચાર સરખા ભાગ કર્યા બરાબર છે ફોર ઇક્વલ પાર્ટ કર્યા તો દરેક પાર્ટ આખી થિંગ્સનો ચોથો ભાગ કહેવાય જુઓ આ એક બે ત્રણ ચાર
કહેવાય બરાબર છે જેને ફિગર માં લખાશે 1/4 લખ શું અંકમાં શું લખાય 1/4 બરાબર એ ને 1/4 ને શબ્દમાં શું બોલાશે 1/4 બરાબર શું બોલાશે 1/4 જો 1 2 3 4 એક વસ્તુ હતી કોઈ પણ થિંગ્સ કોઈ પણ વસ્તુ કરી બરાબર છે એને આપણે ચાર સરખા ભાગ કરીએ તો હંમેશા જે સરખા ભાગ કરીએ 1 2 3 4 એ ક્યાં આવશે છેદમાં બરાબર ડિનોમિનેટરમાં આવે અને એમાંથી આપણે જે ભાગ લઈએ બરાબર એ ક્યાં આવશે અંશમાં બરાબર ક્યાં આવશે અંશમાં અંશમાં એટલે કે ન્યુમેરેટર બરાબર છે તો આ આ આખી વસ્તુનો એક ચતુર્થાંશ ભાગ કહેવાય બરાબર એટલે અડધો ભાગ અને ચોથો ભાગ આને કહેવાય છે હાફ પાર્ટ બરાબર છે આપણો જે હાફ છે એટલે કે અડધો ભાગ અને આને કહેવાય છે આપણો ચોથો ભાગ એટલે કે ક્વાર્ટર્સ બરાબર છે એને કહેવાય ચોથો ભાગ આખી વસ્તુનો ચોથો ભાગ એટલે કે 1/4 એન્ડ 1/2 પાર્ટ એટલે 1/2 ફ્રેન્ડ્સ હવે તો તમને સમજુ કે આકૃતિ પરથી પણ મળી જ ગઈ બરાબર તો તમને આવડે ને જો હવે અહીંયા જુઓ આ શું છે 1 2 3 4 ભાગ છે બરાબર છે હવે એમાંથી હું આ બે ભાગ લઉં ફર્સ્ટ એન્ડ સેકન્ડ બરાબર છે તો આખી વસ્તુને કેટલા ભાગ કર્યા છે ટોટલ કેટલા ભાગ કર્યા સરખા ઇક્વલ પાર્ટ્સ ચાર છે જુઓ 1 2 3 4 ટોટલ ચાર ઇક્વલ પાર્ટ્સ છે એમાંથી બે ભાગમાં આપણે કલર કર્યો જુઓ એક અહીંયા અને એક અહીંયા બરાબર બે ભાગમાં કલર કર્યો તો હવે આ બે ક્યાં આવશે અહીંયા ઉપર એટલે આપણે બે પાર્ટ લીધા તો આ 2/4 શું બનશે 2/4 તો હંમેશા માટે જેટલા સરખા ભાગ થાય ને ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ સરખા ભાગ ક્યાં આવશે નીચે ઇક્વલ પાર્ટ ક્યાં આવશે નીચે અને જેટલામાં આપણે કલર કરશે એ પાર્ટ ક્યાં આવશે ઉપર ક્યાં ન્યુમેરેટરમાં બરાબર ઉપર અંશમાં આવે એટલે બોલાશે 2/4 બરાબર બસ આજે આટલું બરાબર નવા વિડીયો સાથે ફરી પાછા મળશે ત્યાં સુધી બાય